તમે હોસ્ટેલમાં જોયું એક લાઈન દોરો લે જે તમને ના દેખાય, તમે લાઈનની અંદર આવી જાઓ ને તો બધી જ વસ્તુ તમારી ના કહેવાય, બધાની થઈ જાય. અમુક લોકો આમ ઉભા રહ્યા પાછા થેલો હાચવીને, પણ આવું જ પડે. કારણ કે હોસ્ટેલ છે, સિમ્પલ છે, રૂલ્સ આર રૂલ્સ. સૌથી પહેલો તો તમારો નાસ્તાનો થેલો છે ને જે હોસ્ટેલમાં ફરતો થઈ જાય, બે દાડે તમે જો પાછો આવો ખાલી થમ, તમને ખાવા ના મળે. હા તારીફ કે બોસ ગાંઠિયા સારા હતા, બીજી વખત લાવો તો વધારે લાવજો. તમારા શર્ટ પેન્ટ તમે કદાચ તમારા એંગર પર લટકાવીને બધું હોય ને, તો સાહેબ તમારો કોઈનો કોઈ બ્રાન્ડ આવે અને લઈને જતો રહે ને, ભાઈ તમારે મહિના પછી પાછું આપી જાય, મેં કે હવે ધોઈને રાખજો. અને હોસ્ટેલનો એક રૂલ હોય સાહેબ, ત્યાં આગળ એ ટાઈમે શું છે, અત્યારે તો બધા ફેન્સી સાબુન બધા નીકળ્યા છે, ત્યાં આગળ એક જ સાબુ ચાલે છે લાઈફ બોય. એટલે કપડાં બી એનાથી ધોવાય, શરીર બી એનાથી જ ધોવાય. એટલે આમાં ચીચી ચીચી જેવું નથી, કારણ કે એ સાબુ એવો આવતો હતો, રગડ સાબુ. અને અમારે તો હોસ્ટેલમાં ટોયલેટની બહાર બી એવો જ સાબુ મૂકેલો હતો, બધા યાદ એનાથી જ ધોવાના. અને અમારે તો એકચ્યુઅલી શું થયું ખબર છે, એક વખત આવી રીતના, અત્યારે તો સર્વે બધું ચાલે છે, ઓનલાઈન થઈ ગયા હોય તો ટાઈમ ના બગાડાય. એ વખતે બધા રૂબરૂમાં સર્વે જાય આમ કરે, તો હોસ્ટેલ પર સર્વે આવ્યા તો પેલા લોકો મને આગળ કરી દો, મને કે તું જવાબ આપ. હોસ્ટેલ પેલા લોકો પૂછવા માંડે સર્વેમાં, બસ તમે કયો સાબુ વાપરો? મેં આને કીધું આ નામ દઈશું તો બધું જતો રહેશે, આ તો કંઈક ફ્રી આપવાનો સાહેબ નહીં આપ, એવું એવું કહેવાયું નથી. હા પણ તમે કોનો સાબુ વાપરો? ચલો ઓકે, મેગુ ખત્રીનો. પછી શેમ્પુ ખત્રીનો, ટૂથપેસ્ટ ખત્રીનો. પેલો ખરેખર ટેન્શન, મેં કહ્યું બસ આ ખત્રી કઈ કોઈ બ્રાન્ડ છે શું લોકલ? મેં કહ્યું બ્રાન્ડ નથી ખત્રી, અમારો રૂમમેટ છે.